બગસરા તાલુકાના હેલ્થ ઓફિસર દ્વારા વર્લ્ડ હિપેટાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના બગસરા ખાતે વર્લ્ડ હિપેટાઇટિસ ડેની ઉજવણી અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ડિસ્ટ્રિક્ટ ઓફિસરના માર્ગદર્શન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ અંતર્ગત બગસરા તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાખોલિયા સહિત તમામ રક્તદાતા પોતાનો માનવ ધર્મ બજાવવા કેમ્પ ખાતે પહોંચી ગયા હતા અને રક્તદાન કરી પોતાનો માનવ ધર્મ બજાવ્યો હતો. કેમ્પને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર ગોંડલિયા, CSC મેડિકલ ઓફિસર ડૉક્ટર સાવલિયા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. વર્લ્ડ હિપેટાઇટિસ ડેને અનુલક્ષીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ ડૉક્ટર પટેલ સાહેબ તથા ડિસ્ટ્રિક્ટ સર્વેલન્સ અધિકારી સાહેબ ડૉક્ટર સિંઘ સાહેબના માર્ગદર્શન હેઠળ બગસરા CSC ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સ્વયંભૂ દાતાઓ ઉમટી પડેલ છે અને આજરોજ અંદાજિત 45 બ્લડ યુનિટનું દાન કરવામાં આવેલ છે લાભાર્થીઓ દ્વારા, જે ખૂબ સારી બાબત છે. ઉપરાંત અમારી ટીમ બગસરા તાલુકા હેલ્થ ટીમ, જેમાં તાલુકા હેલ્થ ઓફિસર તરીકે હું ડૉક્ટર ગોંડલિયા ફરજ બજાવું છું, ડૉક્ટર સાવલિયા સાહેબ છે જે CSC અધિક્ષક તરીકે છે, તથા અમારો તમામ આરોગ્ય સ્ટાફ આજે અહીંયા કામમાં રોકાયેલા છીએ અને હજી અંદાજ છે કે આનાથી પણ વધારે બ્લડ ડોનેશન અમને મળી રહેશે. લાભાર્થીઓ સ્વયંભૂ ઉમટી રહ્યા છે અને ખાસ એક સૂચના બીજી પણ એક આપવાની છે કે આજે વર્લ્ડ હિપેટાઇટિસ ડેને અનુલક્ષીને કમળાથી બચવા માટેની આરોગ્ય શિક્ષણ ખાસ કરીને આજે આપવામાં આવી રહ્યું છે. બગસરા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ઘણા લોકોએ બ્લડ ડોનેટ કરેલું છે અને હું લોકોને અપીલ પણ કરું છું કે વારંવાર દર 3 મહિને બને તો 3 મહિને અથવા 6 મહિને બ્લડ ડોનેટ કરો. બ્લડ ડોનેટ કરવાથી તંદુરસ્તી વધે છે અને લોકોના જીવ જોખમતા હોય જેને જ્યારે બ્લડની જરૂર હોય ત્યારે આપણા બ્લડ થકી કોઈ અન્ય જીવન અને અન્ય જિંદગી બચે છે ત્યારે આપણને ખુશીની લાગણી વ્યક્ત થાય છે. મેં મારા જીવનમાં આજે 37 વર્ષની ઉંમરે 11મી વખત બ્લડ ડોનેટ કર્યું છે. ક્યારેય મારા જીવનમાં ક્યારેય કોઈ રોગ આવ્યા નથી અને હું તંદુરસ્ત છું અને હું ખાતરી આપું છું બ્લડ ડોનેટ કરવાથી વ્યક્તિ તંદુરસ્ત રહે છે.